નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 નું જે આપણું ચેપ્ટર જે ગણિત જે બાકી છે એની અંદર આગળનો મુદ્દો છે. આપણે જોયું હતું કે સંખ્યા પરિચયમાં સામાન્ય એવા સરવાળા, ગુણાકાર, ભાગાકાર જેવી કોઈ પણ એ ખૂટ પ્રશ્નોમાં કેવી રીતે પૂછાય છે એનું તો આજે 1.2 જોયું, બરોબર? એમાં ખૂટ પ્રશ્નો જ હતા. હવે આપણે જોઈએ છીએ આગળનો મુદ્દો. હવે આની અંદર આવશે અસંગ મૂલ્ય, બરોબર? સંખ્યા પરિચયનું અસંગ મૂલ્ય જે આપણું ચેપ્ટર છે સંખ્યા પરિચય એનો મુદ્દો છે અસંગ મૂલ્ય. અસંગ અહીંયા ગણિતનો શબ્દ છે, પણ આપણે એને સમજવા માટે શું લેશું કે અંદાજિત કિંમત. આપણે કોઈ પણ વસ્તુનો અંદાજ કાઢીએ તો શું છે એની અંદાજિત કિંમત. હવે આપણે એક ઉદાહરણ લઉં કે કોઈ સ્ટેડિયમ હોય, ક્રિકેટ સ્ટેડિયમ હોય, હોકીનું સ્ટેડિયમ હોય, તો તેની અંદર બેઠેલા પ્રેક્ષકો છે એની સંખ્યા છે, આપણે ત્યાં હાજર હોય તો આપણે એની ગણતરી નથી કરી શકતા, બરાબર? કારણ કે જે સંખ્યા છે મોટા પ્રમાણમાં છે, તો આપણે શું લગાવીએ છીએ? અંદાજ લગાવીએ છીએ. જેમ કે 40,000 હશે અથવા 35,000 અથવા 45,000 હશે, તે આપણે શું લગાવ્યું છે? અંદાજ લગાવ્યો છે. પછી આપણે ઘરેલું ઉદાહરણ આપવું તો આપણે જ્યારે આપણા ઘરની અંદર કોઈ નાનો મોટો એવો પ્રસંગ કરતા હોય ત્યારે આપણે અંદાજ લગાવીએ છીએ કે કેટલા લોકો આવી શકશે, બરાબર? કેટલા લોકો પહોંચી શકશે, એ શું થયું? એક અંદાજ છે. તો એવો જ અંદાજ છે આપણે અહીંયા આપણે સમજવાનો છે કે એ કોઈ સંખ્યા હોય તો એનો આપણે અંદાજ કઈ રીતે કાઢીએ, એની બરાબર કોના આધારે આપણે એનો અંદાજ કાઢીએ છીએ, દસના આધારે કાઢીએ છીએ, કોના આધારે, એનો આપણે અહીંયા મુદ્દો સમજીએ, બરાબર? આસનનું મૂલ્ય એટલે અંદાજિત કિંમત, એને અંદાજવાને. જેમ હું તમને ઉદાહરણ આપું કે 400 × 9,000, તો એનો આપણે અંદાજ કાઢવાનો કે કેટલા થાય, બરાબર? તો 9 × 36 ને 5 લેલા 0 લગાડી દેવાના, 4 0, બરાબર? ત્યાં સિમ્પલ રેટ થી આપણે અંદાજ ફટાફટ કરીને એની ગણતરી કરી. તો હવે આપણે અહીંયા જોઈએ કે આસન મૂલ્ય દ્વારા નજીકના 10 નો અંદાજ. નજીકના 10 એટલે કોના આધારે આપણે આસન મૂલ્ય કરવાનું છે, કોના દ્વારા આપણે આસન મૂલ્ય કાઢવાનું છે? તો કે 10 ના આધારે. કોના આધારે? 10 ના આધારે. હવે 10 ના આધારમાં આપણે એ જોવાનું છે કે 10 છે એ વચ્ચેનો ગેપ 10 નો જ રહેવો જોઈએ, બરાબર? તો કે 0 છે, 10 છે, બરાબર? પછી 20 થશે. હવે હું કોઈ પણ નાની સંખ્યા લઉં, હું એમ કહું કે 6 નું આસન મૂલ્ય કેટલું થશે? તો 6 છે એ જે નજીકના જે 10 હોય ને એ એનું આસન મૂલ્ય થાય. તો 6 ની નજીકના 10 કયા છે? તો કે 10, બરાબર? પછી અહીં 14 હોય તો 14 ની નજીકના કયા છે? 10 ની અંદર. તો 10 હોવા જોઈએ કે 20 હોવા જોઈએ? મતલબ કે 10 મતલબ દરેકનો ગાળો કેટલો હોવો જોઈએ? દરેક ગાળો 10 અંકનો હોવો જોઈએ અંદાજની અંદર, બરાબર? ચિંતા ન કરો, વ્યવસ્થિત સમજાવીશ. આપણે સંખ્યા રેખા છે આ. હવે હું તમને કહું કે 6 નું આસન મૂલ્ય, આસન મૂલ્ય એટલે અંદાજિત કિંમત. તો 6 ની અંદાજિત કિંમત કેટલી થશે? 10, કારણ કે 10 ની નજીક છે, બરાબર? આપણે 10 એકવાળી સંખ્યા જ લેવાની છે. કેવી? 10. અહીં જેમ કીધું હોય કે 10 નો અંદાજ મેળવો, ત્યારે આપણે 10 એકવાળી સંખ્યા લેવાની. જેમ કે 10 છે 20 30 40 50 60 70 80 90 100 100 પછી 110, 120, 130 એવી રીતે આગળ વધવાનું છે, બરાબર? તો આમાં 14 છે એ આ 10 ની જે સંખ્યાઓ છે દશકવાળી, બરાબર? કયા સ્થાનવાળી? દશક સ્થાનવાળી સંખ્યામાં જોવાનું છે, બરાબર? તો દશક મતલબ કે દશકવાળી જોવી જોઈએ. તો 6 છે કોની નજીક છે? શૂન્યની તો વાત થશે નહીં, કારણ કે દશકમાં આવતો નથી, બરાબર? દશકમાં કોની અંદર? અહીં 4 હોત ને તો 4 ને માપનું મૂલ્ય કેટલું થાત? 10 થાત, કારણ કે એ 4 છે એ આપણે શૂન્ય ધારીએ તો શૂન્ય છે, દશક છે નહીં. 10 ના અંદાજમાં 4 નું આસન મૂલ્ય કેટલું થાત? 10 થાત, બરાબર? 6 નું કેટલું થાય? 10 થાય. મતલબ આપણે જે ગાળો જે રાખીએ છીએ અંદાજ કાઢવાનો એ કેટલો હોવો જોઈએ? 10 નો હોવો જોઈએ, બરાબર? હવે અહીંયા હું 22 રાખું તો 22 છે કોની નજીક છે? તો કે 20 ની નજીક છે, બરાબર? સમજાણું? તો આનું 22 નું આસન મૂલ્ય કેટલું થયું? 20. અહીંયા આપણે કીધેલું છે કે કોના આધારે આપણે મેળવવાનું છે આસન મૂલ્ય? 10 ના આધારે એનો અંદાજ કાઢવાનો છે. ફરી એક ઉદાહરણ આપો કે આમાં શું જોવાનું છે? તો કે દશકનું સ્થાન જોવાનું છે, બરાબર? હવે એમાં એ 10 ની નજીક કોણ આવે છે, બરાબર? હવે હું તમને એમ કહું કે 17 છે તો એનું આસન મૂલ્ય કેટલું થશે? 17 છે તો એનું આસન મૂલ્ય કેટલું થાય? તો 17 છે કોની નજીક આવે? 10 ની નજીક આવે કે 20 ની નજીક આવે, બરાબર?
કોની નજીક આવે? 20 ની નજીક આવે. તો આ નાસમ મૂલ્ય કેટલું થયું? 20. બરાબર. જો આમ આપણે 10 ને આધારે કીધું છે એટલે અત્યારે 10 ને મગજમાં રાખવાનું. હવે હું તમને બીજું એક ઉદાહરણ આપું, એક્ઝામ્પલ આપું કે 46 નું આસન મૂલ્ય કેટલું થશે. 45 નું તમે 40 પર લેશો પણ 50 પર લેશો, એક ઉદાહરણ તરીકે આપી દઉં. હવે 46 નું આસન મૂલ્ય કેટલું થશે? તો 46 માં પેલા જોવાનું કે આ દશકમાં કયા બે અંકોની વચ્ચે આવશે, દશક વાળા કયા બે અંકો. તો કે 40 અને 50 બે સંખ્યા થઈ. બરાબર. 40 અને 50, કારણ કે દશકમાં તો આ બે આ બંનેની વચ્ચે આવે છે. બરાબર. દશકમાં કોની ભાઈ વચ્ચે આવે છે? 40 અને 50 ની વચ્ચે. એમાં 46 જે છે એ કોની નજીક છે? 50 ની નજીક છે કે 40 ની નજીક છે? બરાબર. તો આપણે એમાં કઈ કઈ નક્કી થઈ શકીએ કે 46 છે એ 50 ની સૌથી વધુ નજીક છે. તો 46 નું આસન મૂલ્ય કેટલું થશે? 50. બરાબર. હવે રીતે બીજું ઉદાહરણ આપું તમને, તો 57 છે તો એનું આસન મૂલ્ય કેટલું થશે? તો આપણે મેં કીધું એમ દશકમાં જોવાનું કોની વચ્ચે આવે છે, તો કે 50 અને 60 ની વચ્ચે. તો 50 અને 60 ની વચ્ચેમાં નજીક કોની છે? તો કે 60 ની. બરાબર. આ દશકના આધારે આસન મૂલ્ય છે. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો 93 લઈએ તો 93 છે એ દશકમાં જોવાનું છે. બરાબર. જેમ કે 80 છે, 90 છે, 70 છે. બરાબર. 60 છે એ દશકની સંખ્યાઓ છે. 110 છે, 120 છે, 140 છે. બરાબર. હવે આપણે 93 ની વાત છે, ધીરે ધીરે આપણે મોટા અંકો તરફ જઈએ. હવે 93 છે તો 93માં કયા બે આવશે દશકના સ્થાનવાળા અંકો? તો કે 90 અને 100. બરાબર. 90 અને 100માં એ કોની નજીક છે? બરાબર. 90 અને 100માં કોની નજીક છે? તો કે 90 ની નજીક. તો આનું આસન મૂલ્ય કેટલું થયું? 90. બરાબર. એના ઉદાહરણ આગળ આપણે ઘણા બધા જોઈએ. તો આસન મૂલ્યમાં 100ના આધારે. બરાબર. કોના આધારે? 100ના આધારે. તો એનો વચ્ચેનો જે ગાળો હોવો જોઈએ, વચ્ચેનો ગાળો કયો રહેવો જોઈએ? 100 અંકનો રહેવો જોઈએ. બરાબર. જેમ કે 100 છે, 200, 300, 400, 500, 600, 1100, 1200, 1400, 1300, 2400, 2600, એવી રીતે આગળ આગળ એનો જે ગાળો વચ્ચેનો છે કેટલો હોવો જોઈએ? 100 અંકનો હોવો જોઈએ. બરાબર. હવે આપણે એની વચ્ચે જોયા કે આસન મૂલ્યમાં એટલે અંદાજ કાઢવાના જે મૂલ્યમાં છે એ કોની નજીક હોવું છે? 100 ની નજીક વાળા આપણે આમાં અંદાજ કાઢવાનો છે. બરાબર. હવે તો એમાં ઉદાહરણ તરીકે શું આવશે? તો કે 100 છે, 200, 300, એવી રીતે આગળ આગળ આપણે એની નજીક આપણે જોવાનું છે. બરાબર. તો હું તમને ઉદાહરણ આપું, એક્ઝામ્પલ આપું કે 423 છે તો એમાં 100ના આધારે એનું આસન મૂલ્ય કેટલું? બરાબર. 100ના આધારે આસન મૂલ્ય. તો 100ના આધારે આપણે અહીંયા આ સંખ્યા છે પેલી 423, એનું 100ના આધારે આપણે આસન મૂલ્ય કહેવાનું છે. તો હવે જો આમાં આપણે શું કરવાનું? 100 વાળી સંખ્યામાં મેળવવાની. કઈ? 100 છે તો 100ની નજીક ના આવે. 200 છે? ના. 300 ની નજીક આવે? નહીં. 400ની? હા. તો 400ની સંખ્યા થઈ. બરાબર. હું એમ માત્ર લખું છું. હવે બીજી કઈ સંખ્યા આવે કે એની વચ્ચે આવે છે? તો કે 400 થી 500ની વચ્ચે. આ બંને સંખ્યાઓ 100માં છે. 100ના સ્વરૂપમાં એકમ દશક 100ના સ્વરૂપમાં છે. એકમ દશક 100ના સ્વરૂપમાં છે. હા. હવે આની સૌથી જે નજીક હશે ને એ આનો આસન મૂલ્ય. બરાબર. તો 423 છે એ કોની નજીક આવે? તો કે 400ની નજીક જ આવે, સ્વાભાવિક છે. તો 423નું આસન મૂલ્ય કેટલું થયું? 400. સમજાણી વાત. હવે એમ કહીએ કે 450 હોય તો 450નું તમે ગમે તે આસન મૂલ્ય લઈ શકો, જેમ કે 400 પર લઈ શકો અને 500 પર લઈ શકો, એમાં બંને સાચું પડે છે. બરાબર. કારણ કે કેવું છે, બંનેની વચ્ચેની સંખ્યા છે. આ આપણો એક અપવાદ કહેવાય કે જેની અંદર આપણે કન્ફ્યુઝન થાય, આપણે વિચાર ગોટાળો થઈ જાય કે આમાં શું કરવું, 450માં તો શું થાય, કોની નજીક થાય. બરાબર. એટલે શું જોવાનું કે નજીકમાં જોવાનું. એ પણ કેમ આવતું કે એને જે આધારે કીધું હોય ને એ આધાર પ્રમાણે એને નજીકમાં જોવાનું. આની અંદર મોટી સંખ્યાઓને પણ આપણે આવ્યા થોડીક વારમાં આપણે ઉદાહરણ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આપેલી સંખ્યાઓનું જે તમને આસન મૂલ્ય વિશે સમજાવ્યું છે એમાં તમે થોડું ઘણું તો ક્યાંક કસાશ હોય તો તે આ ઉદાહરણની અંદર જોઈ લેજો, આ દાખલાની અંદર જોઈ લેજો, તમને આવડી જશે. તો હવે આની અંદર આપણે પહેલાં નાની સંખ્યાઓથી શરૂઆત કરીએ છીએ અને એમ છતાં અહીંયા મોટી સંખ્યાઓ વિશે પણ આપણે એના આસન મૂલ્યમાં સમજ. હવે આ એક્ઝામ્પલમાં કેવું છે તો કે એમાં આપેલી સંખ્યાઓનું 10ના આધારે આસન મૂલ્ય મેળવવાનું છે. એમાં આધાર આપણે કયો રાખવાનો છે? 10નો. બરાબર. મતલબ કે જે કંઈ ગાળો હોવો જોઈએ એ કેટલાનો હોવો જોઈએ? 10નો. બરાબર. તો આ કેટલા છે? 28 છે. તો 28 છે તો એનો ગાળો કયો રહેશે? તો ખ્યાલ જ આવી ગયો હશે બધાને. કયો?
મેં કીધું એમ દસ માં કેવી સંખ્યા લેવાની, 10, 20, 30, 40, બરોબર? તો એમાં આ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે? તો કે 20 અને 30 ની વચ્ચે આવે, બરોબર? એમાં રફમાં લખું છું, બરોબર? કોની વચ્ચે આવે છે? 20 અને 30 માં. એમાંથી આ 28 એ કોની નજીક છે? તો કે 30 ની. તો આનું આસન મૂલ્ય કેટલું? 30. બસ, આનાથી કઈ વિશેષ કરવાનું નથી, આ પર લખવાનું નથી, આ તો આપણે ખાલી મનમાં યાદ રાખવાનું છે. હવે આ કેટલા છે? 32. તો 32 છે 10 માં, એટલે 10 ના આપણે ગાળામાં યાદ રાખવાનું, ગાળામાં જોવાનું, બરોબર? તો 10 ને 20 ની વચ્ચે આવે? ના. 20 અને 30 ની વચ્ચે આવે છે? ના. તો કોની વચ્ચે આવે છે? તો કે 30 અને 40 ની વચ્ચે. એમાં એ કોની નજીક છે? 30 ની નજીક છે કે 40 ની નજીક? 30 ની નજીક. તો આનું આસન મૂલ્ય કેટલું થયું? 30 થયું, બરોબર? એવી જ રીતે આપણે આમાં જોઈએ, બરાબર, તો 52 છે એ કોની વચ્ચે આવશે? તો કે 50 અને 60 ની વચ્ચે આવશે. 10 ના આધારે આપણે જોઈએ છે તો 50 અને 60 ની વચ્ચે આવશે. તો 50 અને 60 ની વચ્ચે આનું આસન મૂલ્ય કેવું થશે? કોની નજીક છે વધુ? 50 ની વધુ નજીક છે કે 60 ની વધુ નજીક છે? તો આપણને સિમ્પલ યાદ આવી જાય, આપણને સિમ્પલ ખ્યાલ આવી જાય કે કોની નજીક છે? 50 ની નજીક. તો આ એનું શું થયું? આસન મૂલ્ય થયું. એવી જ રીતે આપણે આમાં 41 માં જોયું તો એ કોની નજીક છે? હવે 40 થી 50 ની વચ્ચે આવશે 10 ના આધારે. તો એ કોની નજીક છે? 40 ની નજીક છે કે 50 ની નજીક છે? 40. મને હવે ખ્યાલ આવી ગયો હશે કે તમે બધા મારાથી આગળ આગળ જતા હશે, ઘણા બધાને તો આ દાખલાઓ સમજાઈ ગયા હશે. 5મું છે એમાં કેટલા છે? 39. કોના આધારે આપણે જોવાનું છે? 10 ના આધારે. તો કોની નજીક આવશે? 30 થી 40 ની વચ્ચે 39 આવે, બરોબર? 30 થી 40 ની વચ્ચે 39 આવે. એમાં કોની નજીક છે 39? તો 39 એ કોની નજીક છે? 40 ની નજીક. તો એના આસન મૂલ્ય કેટલું થશે? 40. આસન મૂલ્ય એટલે અંદાજિત મૂલ્ય. હવે અહીંયા જોઈએ 64 છે. તો 64 કોની નજીક આવશે? 60 અને 70 ની વચ્ચે આવે છે, બરોબર? એમાં કોની નજીક આવશે? તો કે 60 ની નજીક. તો 7મું જોઈએ તો એ જો 50 અને 60 ની વચ્ચે આવશે. એમાં 59 છે તો કોની નજીક આવશે? 60 ની નજીક. તો એનું આસન મૂલ્ય કેટલું થયું? 60. તો 99 આસન મૂલ્ય કેટલું થશે? હવે એ જોવાનું રહે ને. તો 99 છે કોની વચ્ચે આવે છે? 99 છે કોની વચ્ચે આવે છે? તો કે 90 અને 100 ની વચ્ચે આવે છે, બરાબર? 90 અને 100 ની વચ્ચે આવે છે, સમજાય છે? હવે એમાં 99 છે કોની નજીક છે? 90 ની નજીક છે કે 100 ની નજીક? જેની નજીક હોય એનું આસન મૂલ્ય કોની નજીક છે? 100 ની નજીક. તો આ શું છે? એનું આસન મૂલ્ય થઈ ગયું, બરાબર? હવે અહીંયા 216માં જોઈએ તો 200 ભૂલી જાઓ, બરાબર? કોને ભૂલી જવાનું છે અત્યારે? માત્ર 200 ને. માત્ર પાછળનું જે છે યાદ રાખો, કેટલા છે? 16, બરાબર? તો 216 કોની વચ્ચે આવે છે? તો 210 થી 220 ની વચ્ચે આવે છે. મતલબ જે ગાળો હોય ને, જેની વચ્ચેનો જે આપણે ગાળો સમજવાનો છે ને, એ કેટલાનો હોવો જોઈએ? 10નો હોવો જોઈએ. તો 210 થી 220 ની વચ્ચે આવે છે, બરાબર? તો આનું આસન મૂલ્ય કેટલું થશે? કોની નજીક છે? 220 ની નજીક છે કે 210 ની નજીક છે? તો 220 ની નજીક. તો આનું આસન મૂલ્ય કેટલું થશે? 220. હવે અહીંયા જો થોડુંક આપણે એમ લાગે દેખી ટકા થોડુંક ડિફિકલ્ટ છે, પણ નહીં, આમાં આપણે ફક્ત હું જોવાનું છે તો કે એકમ અને દશકનો અંક જોવાનું છે, બરાબર? એમાં એ કોની વચ્ચે આવે છે? તો આ 14,1453 છે. તો એ કોની વચ્ચે આવશે? તો કે જો હું અહીં લખું છું, 1453 છે, 1450 અને 1460 ની વચ્ચે આવશે. તમે આવું રકમ કરી શકો જો ધારો તો તમે, બરાબર? હવે એમાં 1453 કોની નજીક છે? આપણે દશકમાં જોવાનું છે. તો એ કોની નજીક છે? 1450 ની નજીક છે, બરાબર? 1400 ને. તો આનું આસન મૂલ્ય કેટલું થયું? 1450. મતલબ આને આપણે 10ના ભાગમાં જોવાનું છે. કયા ભાગમાં? એકમ અને દશકના સ્થાનમાં જોવાનું છે કે એમાં એ કોની નજીક આવે છે. હવે આ જોઈએ, બરાબર? આમાં ખ્યાલ ના આવ્યો હોય તો અહીંયા આપણે વ્યવસ્થિત રીતે થોડી અલગ મેથડથી સમજીએ. હવે આની અંદર આપણે કયા આધારે જોવાનું છે? 10ના આધારે જોવાનું છે. તો આમાં આપણે એનું સ્થાન જોવાનું છે, એકમ દશક, બરાબર? હવે એની અંદર આપણે શું મેળવવાનું છે? એનું આસન મૂલ્ય મેળવવાનું છે. એટલે આનું અંદાજિત મૂલ્ય આપણે મેળવવાનું છે ગણતરી માટે, જે આગળ આપણે આવશે. હવે આનું અંદાજિત મૂલ્ય મેળવવા માટે આપણે એકમ અને દશક જોઈ લીધા, બરાબર? કયા છે? 36. હવે એ જોવું કે 36 છે એ કયા બે અંકો, કયા બે દશકવાળા અંકોની વચ્ચે આવે? ને આગળ કીધું કે દશકવાળા કયા? તો કે 10, 20, 30, 40, 50, 60, 70, 110, 120, 130, એવી રીતે.
તો એવી રીતે કોની વચ્ચે આવે? તો કે 30 થી 40 ની વચ્ચે આવે. બરોબર, કોની વચ્ચે આવે? 30 થી 40 ની વચ્ચે. એમાં નજીકમાં કોણ છે? તો કે 40 છે. તો આનું આસન મૂલ્ય કેટલું થશે? 2940. બરોબર, આગળના જે અંકો છે આમાં 10 નું કીધું તો એના આગળના અંકોને બોલાવવાની જરૂર નથી. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આમાં શું કીધું છે? 10 અંકના આધારે, મતલબ 10ના આધારે, તો એમાં આગળના અંકોમાં જવાની ખાસ જરૂર નથી, એટલે જવાનું જ નહીં. હવે આમાંય 10 અંકના અંકો જોવાના, તો 47 છે એ કોની નજીક આવે? 40ની કે 50ની? બધાની ખ્યાલ આવી ગયો છે. કોની નજીક આવે? 50ની. તો આનું આસન મૂલ્ય કેટલું થશે? 8350 થશે. હવે એની અંદર આમાંય શું જોવાનું? આ બે અંક જોવાનું, 10 અંક. બરાબર, હવે એમાં શું જોવાનું? તો કે 70ની નજીક આવે કે 60ની નજીક આવે કે 80ની નજીક આવે કે 90ની નજીક? કોની નજીક છે 10 અંકમાં? તો કે કોની નજીક છે? 70ની નજીક છે. બરાબર, આગળના અંકો પાછા એમના એને આપણે બોલાવવાના નથી, કારણ કે અહીંયા કીધેલું છે ને કે 10ના ઘરે જોવાનું છે. વારે વખતે એ જ કહું છું, આપણે એટલું બધું રિપીટેશન કર્યું છે, એટલા બધા એક્ઝામ્પલ કર્યા છે, એટલે સમજાઈ જ ગયું હશે. હવે આ જો 94,832 છે, તો એની અંદર એ કોની નજીક આવે છે જો? તો આ આપણે જોઈએ તો આ બે અંકને જોવાનું થાય, તે કોની નજીક આવે? તો 94,830 આવે. બરોબર, કારણ કે એ 40 થી તો કેટલા અંક દૂર છે? 8 અંક દૂર છે. 30 થી ખાલી કેટલા અંક દૂર છે? 2 અંક દૂર છે. બરોબર, હવે આપણે સાવ સેલું એક્ઝામ્પલ છેલ્લે મૂકી દીધું, કારણ કે આપણે આગળ છે આવા અંક નતા આવ્યા. તો 19 છે જે 19, એ કોનું આસન, એનું આસન મૂલ્ય શું થશે? તો કોની નજીક આવે? 10ની નજીક આવે 19? ના, 10થી તો 9 અંક દૂર થઈ ગયા. તો 20થી કેટલા અંક દૂર છે? માત્ર 1 જ અંક. તો એનું આસન મૂલ્ય કેટલું? 20. બરાબર, આ તમને સમજાઈ ગયું હશે. આ જે છે રફ કામ છે. બરાબર, આ પણ શું છે? રફ કામ છે, એટલે એ વસ્તુ યાદ ન રાખો તો ચાલશે. બરાબર મિત્રો, 10ના આધારે આપણે આસન મૂલ્ય જોયું, હવે આપણે 100ના આધારે આપણે આસન મૂલ્ય જોઈએ. બરાબર, 1 થી 49 સુધીની સંખ્યાઓ 100 કરતા 0થી વધુ નજીક છે. બરાબર, તેથી નજીકના 100ના આધારે આસન મૂલ્ય 0 છે. ઓલામાં 10ના આધારે હતું. બરાબર, એટલે એમાં 10માં કોની નજીક થાય એ એનું આસન મૂલ્ય થતું હતું. હવે આમાં શું છે? તો કે 100ના આધારે લેવાનું છે. બરાબર, 1 દશક અને 100. તો 100માં જે સંખ્યા 1 થી 49 સુધીની છે, જેમ કે હું ઉદાહરણ આપું એક્ઝામ્પલ તરીકે, 43 છે. બરાબર, 45 છે, 145 છે. આ બધીનું 100ના આધારે આસન મૂલ્ય લેશું તો એનું શું આવશે? 0 આવશે. 145નું 0 નહીં આવે. બરાબર, 145નું શું આવશે? 100 આવશે. આનું શું આવશે? 43 અને 45નું 44નું 0 0 આસન મૂલ્ય હશે. સમજાય ગઈ વાત તમને? 1 થી 49 સુધીની સંખ્યાઓનું 100 કરતાં 0થી વધુ નજીક છે. કોની નજીક છે? 0ની વધુ નજીક. તો તેથી નજીકના 100ના આધારે આસન મૂલ્ય કેટલું થશે? 0 થશે. એવી જ રીતે 51 થી 99 સુધીની સંખ્યાઓ, બરાબર, 51 થી 99 સુધીની સંખ્યાઓ 0 કરતાં 0થી વધુ નજીક છે. બરાબર, 0 કરતાં 100થી વધુ નજીક છે. તેથી નજીકના 100ના આધારે એનું આસન મૂલ્ય શું થશે? 100 થશે. હવે આમાં 51 થી 99, 50ની વાત ના થઈ, 50ની વાત નીચે કરી છે. બરાબર, 51 થી 99 સુધીની સંખ્યાઓ 0 કરતાં 100થી વધુ નજીક છે. હવે 51 છે એ કોની નજીક થાય? 0ની નજીક થાય કે 100ની વધુ નજીક થાય? તો સ્વાભાવિક છે, કોની વધુ નજીક થાય? 100ની વધુ નજીક થાય. એટલે એનું આસન મૂલ્ય છે એ કેટલું થશે? એનું આસન મૂલ્ય કેટલું થશે? 100 થશે. બરાબર, હવે અહીંયા જોઈએ સામાન્ય રીતે 50 માટે એનું આસન મૂલ્ય કેટલું આપણે લઈએ છીએ? 100ના આધારે એનું આસન મૂલ્ય 100 લઈએ છીએ. હવે આ એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે ક્યાંક ક્યાંક થોડી ઘણી પ્રોબ્લેમ હોય તો દૂર થઈ જાય. સામાન્ય રીતે એક્ઝામ્પલ લો તો 83 છે એનું આસન મૂલ્ય કેટલું થશે? 100ના આધારે 100. બરાબર, એની જગ્યાએ 35 લો તો 35નું આસન મૂલ્ય કેટલું થઈ જશે? 0. બરાબર, કેટલું થઈ જશે? 0, કારણ કે કોના આધારે લેવાનું છે? 100ના આધારે લેવાનું છે, અહીંયા 10ના આધારે નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ આસન મૂલ્ય આપણે કયા આધારે જોવાનું છે? આ આસન મૂલ્ય શોધવાનું છે 100ના આધારે.
બરોબર, કયા આધારે જોવાનું છે? તો ના આધારે આપણે આસન મૂલ્ય મેળવવાનું છે. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જે વચ્ચેનો જે ગાળો છે તે કેટલાનો હોવો જોઈએ? 100નો રહેવો જોઈએ. બરોબર, એકમ દશક અને 100 સુધીની સંખ્યાઓ આપણે જોવાની છે, એ પછી 1000 ઉપર આપણે જવાનું નથી. તો અહીંયા આપણે જોઈએ તો 841 છે, બરાબર, એમાં એકમ દશક અને 100 થઈ ગયું. હવે એની અંદર જોવાનું છે કે 841 છે એ 100ની આધારે સંખ્યામાં કેમ કે કોની વચ્ચે આવે? 100ને આધારે એટલે 100, 200, 300, 400, 500, 600, 700, 800, બરાબર, એમાં એ કોની વચ્ચે આવે છે? બરાબર, કોની વચ્ચે આવે છે? તો કે 800 અને 900ની વચ્ચે આવે છે. બરાબર, 800 થી 900ની વચ્ચે આવે છે. એમાં એ કોની નજીક છે? 800ની નજીક છે કે 900ની નજીક છે? તો 841 છે એટલે કોની નજીક આવશે? 800ની. 851 તો કોની નજીક આવે? 900ની. બરાબર, એટલે 841 નું આસન મૂલ્ય કેટલું થશે? કે 800. બરાબર, એવી જ રીતે આમાં આપણે 2 ઉપર જવાનું નથી, એકમ દશક 100 અને 1000 ઉપર જવાનું નથી, માત્ર આપણે આ 3 અંકો ઉપર જ જવાનું છે. ઓકે, હવે આ 3 અંકો છે એની અંદર આપણે 100ના આધારે આપણે આસન મૂલ્ય મેળવવાનું છે. કયા આધારે મેળવવાનું છે? 100ના આધારે. તો હવે જોઈએ તો આમાં 100ના આધારે તો દરેક જે આસન આવે મૂલ્ય એ 100 વચ્ચે આવવું જોઈએ, જેમ કે 100, 200, 300, 400 અને 500. બરાબર, 600, 700, 800, 1100, 1200, 1300 રીતે આગળ આગળ વધતું જશે. હવે અહીંયા કેટલા છે? 546. તો એ કોની નજીક આવશે? 546 છે કોની વચ્ચે આવે છે? તો 500 અને 600ની વચ્ચે આવે છે. તો એમાં એ કોની નજીક છે? તો કે 500ની નજીક છે, એટલે 2500. આ શું છે? એનું આસન મૂલ્ય છે. બરાબર, હવે અહીંયા એવી રીતે જોઈએ તો આ જે છે એને આપણે બોલાવવાનું થશે નહીં. હવે આપણે કોઈ 3 અંકને જોવાના થશે, તો કે આ એકમ દશક અને 100, એમાં જે છે આ સંખ્યા એ 100માં કયા કયા 2 અંકોની વચ્ચે આવશે? જેમ કે અહીં કેટલા આવશે? કે 349,300 અને 49,400ની વચ્ચે આવશે. બરાબર, આ હું જસ્ટ લખું છું, તમારે એક્ઝામ્પલની અંદર જો કોઈ પણ લખવાનું કે આવી રીતે લખવાની કશી જરૂર નથી, તમે સીધો જવાબ લખી શકો. આ 370 છે કારણ કે આ 1 માર્કમાં પૂછાઈ શકે. હવે આ કોની નજીક આવે છે? તો કે 300ની નજીક નથી, બહુ દૂર છે. બરાબર, કોની નજીક આવશે? 400ની. તો એનું આસન મૂલ્ય કેટલું થયું? 49,400. હવે એવી આવી રીતે આનું કેટલું થશે? તો કે 2500, કારણ કે 46 છે. તો 46 કોની નજીક આવશે? તો કે 0ની નજીક, મતલબ કે 100ની નજીક, એટલે 500 થયા. 286 છે તો એ કોની નજીક આવશે? 200, સોરી, હવે જો 286 છે તો જો એ કોની વચ્ચે આવે છે? તો 200 અને 300ની વચ્ચે આવે છે. 100ના આધારે 200 અને 300ની વચ્ચે આવે છે, તેમાં 286 છે એ કોની નજીક છે? તો કે 300ની નજીક. તો આનું આસન મૂલ્ય કેટલું થશે? 300. બરાબર, એ જ રીતે અહીંયા જોઈએ તો 5750 છે. તમને કીધું હતું તમને એક નોટની અંદર કે 50 હોય ત્યારે એનું આસન મૂલ્ય કેટલું લઈ લેવાનું? 100. બરાબર, તો આ 5750 છે, તો હવે આપણે 750 છે એનું જોવાનું છે. બરાબર, તો એ 700ની નજીક આવશે કે 800ની નજીક? મેં કીધું હતું 50 હોય તો કોની નજીક લેવાનું? 800ની, મતલબ કે 100 સુધી પહોંચવાનું. એટલે આનું આસન મૂલ્ય કેટલું થશે? 5800. બરાબર, આને એનાથી ઓછું નહીં લેવાનું, 5700 નહીં કરવાનું. બરાબર, જ્યારે 50 હોય ત્યારે, 49 હોય ત્યારે એ થશે, પણ અહીંયા કેટલા છે? 50 છે, એટલે એને આપણે આગળ બાજુ લેવાનું. બરાબર, એનાથી વધુ લેવાનું, ઓછું નહીં લેવાનું. આનું આસન મૂલ્ય શું થશે? તો કે 168 છે. હવે 50થી મોટા છે 68, એટલે ક્યાં જશે? 100 અને 200ની વચ્ચે, એટલે કોની નજીક છે? 200ની નજીક છે. તો કેટલા થશે? 200. અહીંયા જોઈએ તો 149 છે, એ કોની નજીક થશે? 200ની નજીક કે 100ની નજીક? તો કે 100ની નજીક. 9870 એ 100ના આધારે કોની નજીક આવે છે? તો કે 9000. આ 3 અંક જોવાના છે. બરાબર, તો એ કોની નજીક આવશે? 800ની નજીક આવશે કે 900ની નજીક આવશે? તો કે આ છે 900ની નજીક આવશે, એટલે આનું આસન મૂલ્ય કેટલું થશે? કે 9900. બરાબર, હવે આપણે આ એક્ઝામ્પલ જોયું, 6404 છે. તો 404 છે એ કોની નજીક આવશે? 400ની કે 500ની? તો ખ્યાલ આવી ગયો છે કોની નજીક આવશે? તો કે 400ની, એટલે 6400. હવે અહીંયા જોઈએ 9342. તો 342 છે કોની નજીક આવશે? 300ની કે 400ની? તો કે 300ની. તો 9300 આનું આસન મૂલ્ય થયું. બરાબર, એવી રીતે 1847 છે. તો 1847 છે એટલે કોની નજીક આવશે?
તો કે 1800 ની નજીક આવશે, બરોબર. 800 ની નજીક આવશે 47 છે, એટલે એવી જ રીતે 1940 છે તો એ કોની નજીક આવશે, 1900 ની નજીક આવશે. હવે 8340 છે તો 340 છે મતલબ કે 50 થી નાના છે, તો એ નાની સંખ્યા મતલબ નાના તરફ જાય તો કેટલા આવશે, 300 આવશે. 8300 બરોબર, કારણ કે 300 ને 400 ની વચ્ચે હોય તો એમાં 340 છે એ કોની નજીક થાય, તો 300 ની નજીક થાય, બરોબર. એવી જ રીતે 9334 છે તો આપણામાં એક બે ત્રણ અંક જોવાના છે, આગળનો કેમ નમ થાય, બરોબર. તો એની અંદર હવે શું થશે, તો કે આ કોની નજીક છે, 300 ની, 400 ની નજીક નથી, એટલે 9300 આ એનું આસન મૂલ્ય છે, સૌથી સહેલું આસન મૂલ્ય છે. એમાં તમારે થોડુંક જ ખાલી ધ્યાન રાખવાનું છે કે એ સંખ્યા છે કેમાં પૂછ્યું છે, તો કે 100માં, તો 100માં એ કોની વચ્ચે આવે છે, દશકમાં પૂછ્યું અથવા 10માં પૂછ્યું હોય તો કોની વચ્ચે આવે છે, એટલું ધ્યાન રાખવાનું છે. અને એમાં એ કોની નજીક છે, બરાબર, 50 મતલબ 100ની નજીક છે કે 10ની નજીક છે, એ થોડુંક સમજાઈ જાય તો તમને આસન મૂલ્ય સરળ રીતે સમજી શકો અને આના તમે ઘણા બધા ઉદાહરણો કરી શકો સહેલાઈ, બરાબર.